सूरत में हवे घर ने शालाओं में कोरोना कहर है। सूरत में आवेला नवा 74 केस में 27 गृहिणीओ 15 विद्यार्थी ने कोरोना थता चिंता वधी छे। रांदेर नी 16 वर्षनी विद्यार्थिनी ना संपर्क में आवेला त्रणे ने कोरोना थयो। 8मी रांदेर नी स्कूल में पॉजिटिव आवेला विद्यार्थी ना संपर्क थी 16 वर्षनी विद्यार्थिनी ने चेप लाग्यो हतो। सिविल सुप्रिंटेंडेंट डॉक्टर गोवेकर, डीसीपी तथा डिंडोली ना पीआई ने पण कोरोना थयो। सूरत में ओमिक्रॉन ना 2 नवा केस पण नोंधाया छे। सूरत थी संवाददाता चेतन पटेल फोन लाइन पर जोड़ा है हमारी साथे। जी चेतन, जी रीते सतत केस में वधारो थई रह्यो छे ने हवे घर ने शालाओं में पण कोरोना नो कहर छे, शुं स्थिति छे हाल सूरत में? ચોક્કસથી છેલ્લા 4 દિવસથી જો વાત કરીએ તો સુરતમાં સતત કોરોનાના જે કેસો છે તેની સંખ્યા વધી રહી છે, અને ખાસ કરીને જે ગૃહિણી અને જે વિદ્યાર્થીઓ છે તેઓ વધુ સંક્રમણ થઈ રહ્યા છે। ગતરોજ જે રીતે 74 જેટલા કેસ પોઝિટિવ આવ્યા હતા તે પૈકી 27 જેટલે જે ગૃહિણી છે તે પોઝિટિવ આવી છે। આ ઉપરાંત 15 જેટલા જે વિદ્યાર્થીઓ છે તે કોરોના પોઝિટિવ આવી રહ્યા છે। સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તમામ જે સ્કૂલો છે તેમાં માસ ટેસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। 3 દિવસ પહેલા જ રાંદેરની જે 16 વર્ષની જે વિદ્યાર્થીની છે તે કોરોના પોઝિટિવ આવી હતી। તેના સંપર્કમાં અન્ય 3 વિદ્યાર્થીઓ પણ આવ્યા હતા જે પોઝિટિવ આવતા જ આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ છે। હાલ જે રીતે એક પછી એક કેસ પોઝિટિવ આવી રહ્યા છે ત્યારબાદ સુરત મહાનગરપાલિકા જે ધન્વંતરી જે રથ છે તેની સંખ્યા વધારી દેવામાં આવી છે। આ ઉપરાંત જે આરોગ્ય વિભાગના જે કોન્ટ્રાક્ટ પર જે કામગીરી કરનાર છે તેમનું પણ રિક્રુટમેન્ટની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। સાથોસાથ સુરતના જે ડિંડોલી પીઆઈ સાલુંકે સાહેબ તેમજ જે ડીસીપી કક્ષાના જે ઉચ્ચ અધિકારી છે તે પણ કોરોના પોઝિટિવ આવતાની સાથે તેમના સંપર્કમાં આવનાર તમામ જે લોકો છે તેનો કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર। તો સુરતમાં હવે ઘરની શાળાઓમાં કોરોનાનો કહેર।